नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण 10 में जोड़णी भेदे अर्थभेद भणीशू। आग पण तमने मैं समझावेलू छे, फरी एक बार आपणे जोई लईए। जोड़णी भेदे अर्थभेद एटले के आपणने एक जेवा ज लागता शब्दों ना अर्थ अलग अलग थता होय एनी वात करवामां आवेली छे। तो सौथी पहेला उपहार, तो भेट, उपहार એટલે નાસ્તો, બરાબર। ઉછળવું એટલે કે મોટા થવું, અને ઉછળવું એટલે કૂદવું। અલી એટલે ભમરો, અને અલી એટલે સખીને જે સંબોધન કરે તે। પરિણામ એટલે ફળ, અને પરિમાણ એટલે માપ। ગારો એટલે કે કાદવ, અને ગાળો એટલે કે અમુક સમય। સોંપવું તો સાચવવા આપવું તે, અને સાંપડવું એટલે કે પ્રાપ્ત થવું તે। આંખો એટલે કે અખંડિત, અને આંખો એટલે કે નયન। ગાંડા તો વાહન, બસ વગેરે, અને ગાંડા એટલે કે મગજથી ચસકેલા। અંશ એટલે કે ભાગ, અને અંશ એટલે કે વજનનું એક માપ। ઔરસ એટલે કે સંગેમરમર, અને આળસ એટલે સુસ્તી। આજ એટલે આજે, અને આ જ એટલે કે આ પ્લસ નિપાત જ। ઉદર એટલે કે પેટ, અને ઉંદર એટલે એક પ્રાણી। કોષ એટલે ભંડાર, અને કોષ એટલે ગાઉ દોઢ માઇલ જેટલું। પ્રણામ એટલે નમસ્કાર, અને પ્રમાણ એટલે માપ। અફર એટલે કે અચલ, નિશ્ચલ, અફળ એટલે નિષ્ફળ। અભિનય એટલે કે અદાકારી, અને અભિનવ એટલે કે તદ્દન નવ હોય તેવું। આગળ ચાપવું એટલે કે દબાવવું, ચોંપવું એટલે કે રોપવું અથવા તો રોપવું। ઊંડી તો હવામાં અધર ગઈ, અને ઊંડી એટલે સપાટીની નીચે સરકતી। જડવું એટલે સજ્જડ, અને બેસાડવું। જડવું એટલે કે પ્રાપ્ત થવું। જન્મોત્રી એટલે કે જન્મ પત્રિકા, અને જમનોત્રી એટલે જમના નદીનું મૂળ। સાજ એટલે શણગાર, અને સાંજ એટલે સંધ્યાકાળ, બરાબર। ખચિત એટલે કે જડેલું, અને ખચિત એટલે ચોક્કસ, જરૂર। પગલું એટલે પગની છાપ, ડગલું એટલે કે બે ડગનું અંતર। સંચિત એટલે સંઘરેલું, અને સચિત એટલે કે સાવધાન। હોંશ એટલે ઉમંગ, અને આ હોંશ એટલે ભાન, બરાબર। પછી મુદ્દા એટલે કે મહત્વની બાબત, મુદ્દા એટલે કે મહત્વની બાબત, અને મુદ્દા એટલે આનંદ। વાગે એટલે કે ઈજા થાય તે, અને વાગે એટલે સમય થાય। ઝાડ એટલે વૃક્ષ, અને આ ઝાડ એટલે જાડાપણું, જાડાઈ। સાવજ એટલે સિંહ, અને સાવજ એટલે કે નહીં જેવું। અકસ્માત એટલે કે એકાએક, અણધાર્યું, અને અકસ્માત એટલે અણધાર્યો બનાવ। ખાધ એટલે કે ખોટ, ખાધ એટલે ખવાય એવું, અને ખાંધ એટલે ખભો। શેઢો એટલે ખેતરની ચોમેરની છોડાતી પટ્ટી, અને છેડો એટલે પાલવ। નિંદવું એટલે કે નિંદા, વગોણી કરવી તે, અને આ નિંદવું એટલે છોડની આસપાસનું નકામું ઘાસ દૂર કરવું તે। નશો તો કેપ, અને આ નશો એટલે રગ। માદા એટલે સ્ત્રીજાત, અને માદા એટલે બીમાર। સુર એટલે અવાજ, અને આ સુર એટલે દેવ। કમર એટલે કેળ, અને કમળ એટલે એક ફૂલ, ફૂલનું નામ। કઠોર એટલે કે કઠણ, નિર્દય, અને કઠોળ એટલે એક પ્રકારનું અનાજ। અપેક્ષા એટલે ઈચ્છા અથવા તો આશા, ઉપેક્ષા તો તિરસ્કાર, અવગણના। અબજ એટલે કે 100 કરોડ દર્શાવતી સંખ્યા, અને અજબ એટલે આશ્ચર્યકારક। આકરો એટલે સખત, અને આકડો એક વનસ્પતિનું નામ છે। જીત એટલે ફતે, વિજય, અને જીત એટલે જીતાયેલું, બરાબર। મંજૂર, મજૂર એટલે શ્રમજીવી, અને મંજૂર એટલે કબૂલ, બરાબર। આગળ જોઈએ,
અસ્ત્ર એટલે કે ફેંકવાનું હથિયાર અને શસ્ત્ર એટલે હાથથી લડવાનું હથિયાર. આકરું એટલે કે કઠણ અને આકરું એટલે કે જડ, ગુસ્સે જલ્દી ગુસ્સે થઈ જાય તેવું. ઈનામ તો બક્ષીસ અને ઈમાન એટલે પ્રામાણિકતા. આર એટલે કે કાંજી, આડ એટલે કે આરો. નિવૃત્તિ એટલે સંતોષ અને નિવૃત્તિ એટલે નિરાંત. શિલા એટલે મોટો પથ્થર અને શિલા એટલે ચારિત્રવાન સ્ત્રી. કડવું તો એક પ્રકારની કડવી ઔષધિ અને કડવું એટલે હાથનું ઘરેણું. શીલ એટલે વર્તન આચરણ અને આશીલ એટલે મહોર મારવાની જે ક્રિયા થાય તે. સુરત એ નામનું શહેર અને સુરત એટલે ચહેરો. વેલ એટલે કે લતા અને વેલ એટલે એક માછલીનું નામ છે, બરાબર. પછી ભર્યું એટલે કે સંઘર્યું. ભર્યું તો ભેગ્યું મળી જવું. કેશ તો વાળ અને કેસ આ એટલે મુકદમો. કૂંચી એટલે મહોલ્લો અને આ કૂંચી એટલે ચાવી. ઉછરે એટલે કે વિકસિત થાય અને ઉછળે એટલે કૂદે. હાંજા એટલે હિંમત અને હાજા એટલે સાજા. જુઓ એટલે કે દેખો. જુઓ એટલે કે ઘણી જુઓ અને જુઓ એટલે ઢોર પર ચોંટતું જીવડું, બરાબર. આગળ કેરી તો આમ્રફળ, જે આપણે કેરી ખાઈએ તે આમ્રફળ. અને કેરી એટલે કે નિપ્રત્યય. ગુણ એટલે કે થેળો કોથળો અને આ ગુણ એટલે સદગુણ. ઉપકાર એટલે ભલું કરવું તે કલ્યાણ. અપકાર એટલે અનુપકાર હાનિ. સારું તો ભલું અને આ સારું એટલે માટે. ખાંસી એટલે કે ઉધરસ અને ખાંસી એટલે કે બરોબર યોગ્ય. નાસ્તો એટલે શિરામણ અને નાસ્તો એટલે કે દોડતો ભાગતો. હાજા એટલે કે હિંમત ને હાજા એટલે કે સાજા. જુઓ એટલે કે દેખો. આ ત્રણે ત્રણ જુઓનો મતલબ અલગ અલગ થાય છે. મજૂરી એટલે કે વૈતરું મહેનત અને મંજૂરી એટલે સંમતિ બહાલી. નિશ્ચિત એટલે કે નક્કી કરેલું અને નિશ્ચિત એટલે કે ચિંતા વગરનું. તે તો પ્રકાશ અને તે જ એટલે કે સિવાયનું કોઈ નહીં. ચિતા તો છે અને ચિંતા એટલે ફિકર. બેદરકાર એટલે કે કાળજી વગરનું અને બેદરકાર એ સ્વચ્છંદી. શરત તો હોડ કરાર અને આ શરત એટલે કે ધ્યાન સમજૂતી. તો આ રીતના વિદ્યાર્થી મિત્રો એક અર્થના, એક શબ્દના બે ત્રણ ત્રણ અર્થ થતા હોય તો એ આપણે લખવાના છે, બરાબર.